બોલીવુડ જગતમાં આપનું સ્વાગત છે। ઇમરાન ખાન સાથે 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ હિન્દી મીડિયમમાં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી સબ્બા કમરની મુશ્કેલી વધી ગઈ છે। પાકિસ્તાની એક કોર્ટે બુધવારે આ અભિનેત્રી વિરુદ્ધ આરોપ ઘડ્યો છે। સબ્બા કમર પાસે લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વિડિયોનો શૂટિંગ સંબંધિત કેસમાં આરોપ ઘડવામાં આવ્યો છે। વિડિયો સંબંધિત કેસ ગયા વર્ષે ફાઇલ કરવામાં આવ્યો હતો। ન્યાયિક મેજિસ્ટ્રેટ ઝવેરિયા પટ્ટીની અદાલતમાં ચાર્જ નક્કી થયો। એ દરમિયાન સબ્બા કમર અને ગાયક બિલાલ સઈદ હાજર રહ્યા હતા। બંને પર વઝીર ખાન મસ્જિદને અપવિત્ર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। મેજિસ્ટ્રેટે પ્રોડ્યુક્શનને આજની સુનાવણી દરમિયાન 14 ઓક્ટોબરે પોતાની સાક્ષી રજૂ કરવાનો આદેશ આપ્યો। બંને આરોપીઓએ અદાલત સમક્ષ ગુનો કબૂલ ન કર્યો અને કહ્યું કે તેઓ આ કેસ લડશે। સબ્બા અને બિલાલે મસ્જિદ સામે નાચવા ગાવાનો એક વિડીયો શૂટ કર્યો હતો। આ ઘટના પર પાકિસ્તાનના લોકોએ પણ નારાજગી દર્શાવી હતી। પંજાબ પ્રાંતની સરકારે આ બે સિલસિલામાં બે વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કર્યા છે। આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક્ટર્સને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો। યુઝર્સ સબ્બાની ટીકા કરીને આ ઘટનાને વખોડી હતી। પાકિસ્તાની પિનલ કોડની કલમ 295 અંતર્ગત લાહોરમાં એક મસ્જિદ વઝીર ખાનને અપવિત્ર કરવાના આરોપમાં કેસ ફાઇલ કર્યો હતો।